નમસ્કાર મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોઝ, જેમ કે ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, કરંટ અફેર્સ, આવા દરેક પ્રકારના વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળી રહેશે. તો જરૂરથી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ જેવા સિમ્બોલને દબાવી દેજો, જેથી તમને દરેક પ્રકારની એજ્યુકેશન અપડેટ છે મળતી રહેશે. મિત્રો, જરૂરથી અમારા વિડીયોઝને લાઇક કરતા રહેજો, તમારું લાઇક જ અમારું સપોર્ટ રહેશે. તો જરૂરથી દરેક વિડીયોઝ છે જોઈને જરૂરથી લાઇક પણ કરજો, અને કોઈ પણ પ્રકારનું સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં સજેશન પણ આપતા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સ અને રિઝનિંગની સિરીઝની અંદર આપણે સમપ્રમાણના થોડાક દાખલા જોયા હતા. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણની ડેફિનેશન તો જોઈ હતી અને સમપ્રમાણના દાખલા જોયા હતા. આજના લેક્ચરમાં વ્યસ્ત પ્રમાણના એક્ઝામ્પલ જોશું, પણ સાથે સાથે પહેલાં રિવાઇઝ કરી લઈએ કે વ્યસ્ત પ્રમાણની ડેફિનેશન શું હતી. તો એક રાશિની કિંમત ઘટે તો બીજી રાશિની કિંમતમાં વધારો થાય, એક રાશિની કિંમત ઘટે તો બીજીમાં વધારો થાય, અથવા તો એકમાં વધારો થાય તો બીજીમાં ઘટાડો થાય, બરાબર? તો એને કહેવાય વ્યસ્ત પ્રમાણ, બરાબર? વધે ઘટે અથવા તો ઘટે વધે, એવું યાદ રાખવાનું, બરાબર? હવે આવી જ રીતના આપણે જેમ પહેલામાં કર્યું હતું એવી જ રીતના કરવાનું છે, પણ સૂત્ર અલગ છે. એ ગુણ્યા બી ભાગ્યા સી, એટલે આ બેનો ગુણાકાર અને છેદમાં સીની સાથે આકાનો ભાગાકાર, બરાબર? તો હવે પેલું એક્ઝામ્પલ જોઈએ. તો એક કોઠારમાં 12 માણસોને 20 દિવસ ચાલે એટલું અનાજ છે, તો બે માણસો ઓછા થઈ જાય તો કેટલા દિવસ અનાજ ચાલશે? તો આપણે જોઈએ, અહીંયા પહેલા માણસો લખીએ અને આ બાજુ દિવસ. તો 12 માણસોને 20 દિવસ ચાલે એટલું અનાજ છે. હવે બે માણસો ઓછા થઈ જાય, બરાબર, બે માણસો ઓછા થઈ જાય તો કેટલા માણસો રહ્યા? 10 માણસો રહ્યા, બરાબર? તો કેટલા દિવસ ચાલશે, બરાબર, એ જોવાનું છે. તો સિમ્પલી હવે ડાયરેક્ટ આપણે વેલ્યુ મૂકીએ આ બેનો ગુણાકાર, બરાબર? તો આવી રીતે છેદ ઉતારશું, શૂન શૂન ગઈ, તો 12 દુને 24, બરાબર? તો કેટલા દિવસ આવશે? તો કહી કે 24 દિવસ. મિત્રો, અહીંયા ખાસ અગત્યનું કે વ્યસ્ત પ્રમાણ છે એ કેવી રીતે ઓળખશું, બરાબર? હવે જો પેલા 12 માણસો છે તો એને 20 દિવસ લાગે છે. હવે બે માણસો ઘટી જાય એટલે માણસો કેટલા થઈ ગયા? માણસોની સંખ્યા હવે કેટલી થઈ? 10. અહીંયા બે માણસો ઘટી જાય એટલે માણસોની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો 12 માણસો જે કામ કરતા હતા એને 20 દિવસ લાગતા હતા, હવે બે 10 માણસો કરે તો 20 દિવસ કરતા તો વધારે જ સમય લાગશે, બરાબર? તો આ બાજુ ઘટાડો થયો તો આ બાજુ શું થશે? વધારો. કામ કરતા વાર જ લાગશે, બરાબર? તો ઘટાડો વધારો, તો વ્યસ્ત પ્રમાણ થયું, બરાબર? સેમ એવી જ રીતે બીજો દાખલો જોઈએ. 5 માણસોને એક કામ પૂરું કરતા 12 કલાક લાગે છે, બરાબર? 5 માણસોને 12 કલાક લાગે છે, તો 12 માણસોને કેટલું થશે, બરાબર? તો અહીંયા શું થયું? વધારો થયો, બરાબર? માણસો 5માંથી 12 થઈ ગયા, તો હવે 5 માણસો જે કામ કરતા હતા એ જ કામ 12 માણસો કરે તો સમય ઘટી જશે, બરાબર? તો અહીંયા શું થશે? ઘટાડો, બરાબર? એક બાજુ વધારો, એક બાજુ ઘટાડો, તો વ્યસ્ત પ્રમાણ થયું. તો સૂત્ર વ્યસ્ત પ્રમાણનું લગાડશું, બરાબર? હજી કોઈને ના સમજાણું હોય સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, તો એક સમપ્રમાણનું એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં લીધું હતું એમાંથી જોઈ લઈએ. જો ચોકલેટની સંખ્યામાં શું થયો? વધારો, બરાબર? આ રકમ વાંચો, ચોકલેટની કિંમત 3 ચોકલેટની કિંમત 6 રૂપિયા છે, બરાબર? તો 18 ચોકલેટની કિંમત કેટલી થશે? તો ચોકલેટની સંખ્યા વધી તો કિંમતમાં પણ વધારો થવાનો છે, તો વધે વધે તો શું થયું? સમપ્રમાણ, બરાબર? તો હવે આપણે આમાં આગળ વધીએ. તો વ્યસ્ત પ્રમાણ છે, તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર, બરાબર? તો 12 ગુણ્યા 5 ભાગ્યા 12, તો શું આવશે જવાબ? 5, બરાબર? ત્યારબાદ
બીજા એક્ઝામ્પલ જોઈએ. એક મકાન બનાવતા 20 મજૂરને 20 દિવસ લાગે છે, તો તે જ મકાન 25 મજૂર બનાવે તો કેટલા દિવસ થશે? બરાબર. તો વીસ મજૂર છે એને 20 દિવસ લાગે છે, બરાબર. તો 25 મજૂરને કેટલા દિવસ લાગે? તો અહીંયા મજૂરની સંખ્યામાં વધારો થયો. હવે 20 મજૂર જે કામ 20 દિવસમાં પૂરું કરતા હતા, એ જ કામને 25 મજૂર કરે તો દિવસની સંખ્યા ઘટી જશે, તો અહીંયા ઘટાડો. બરાબર. તો વ્યસ્ત પ્રમાણ થયું. તો ડી ઇઝ ઇક્વલ્સ ટુ 20×20/25. બરાબર. તો અહીંયા જોઈએ આપણે તો 400 થશે છેદમાં 25. તો અને 400 ને આપણે આવી રીતે પણ છૂટા પાડી શકીએ છીએ કે 100×4. બરાબર. તો 25×100, તો ચોકે 16 થશે. આન્સર આવશે 16 દિવસ. બરાબર. ત્યારબાદ 25 બાળકોને એક ચોકલેટની થેલીમાંથી ચોકલેટ વેચતા દરેકને 4 ચોકલેટ મળે છે, તો 5 બાળકો ઓછા થઈ જાય તો દરેકને કેટલી ચોકલેટ મળશે? તો જોઈએ હવે આપણે કે બાળકો અને ચોકલેટ. બરાબર. તો 25 બાળકો હતા તો દરેકને 4 મળતી હતી, હવે 20 બાળકો થઈ જાય તો કેટલી મળશે? બરાબર. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર આપણું. બરાબર. તો હવે દરેકને કેટલી મળશે? 5 ચોકલેટ મળશે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાયું હશે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો જરૂરથી બંને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. જરૂરથી લાઇક કરો એવી આશા રાખું છું, શેર કરો એવી પણ આશા રાખું છું, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, કેમ કે આવા જ એજ્યુકેશનલ વિડીયો હું તમારા માટે લાવતો રહું છું.